નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આપણી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસમાં હું ધાર્મિક ગિને આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર ચાર ભાગ નંબર ત્રણ તો આપણે ભાગ નંબર એક અને બે બાળકો નિહાળો જો કોઈ પણ વિદ્યાર્થીઓને ભાગ એક અને બે નિહાળવાનો બાકી હોય જોવાનો બાકી હોય તો આપણી ઓશ્ચાઈન કોચિંગ ક્લાસીસની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી હશે એ લિંક ઉપર ક્લિક કરજો અને ઝડપથી તો કે ભાગ નિહાળજો તો શરૂઆત કરીએ આપણે ભાગ નંબર ત્રણ ભાગ નંબર ત્રણ તો કે ભાગ નંબર ત્રણ ની અંદર આપણે જોવાના છે વેપારી બેંકના ગૌણ કાર્યો હવે વેપારી બેંકના મુખ્ય કાર્ય વિશે આપણે ચર્ચા વિચારણા કરેલી હતી હવે આપણે જોવાના છે વેપારી બેંકના ગૌણ કાર્ય હવે જો વેપારી બેંકના છે ને મુખ્યત્વે બે પ્રકારના ગૌણ કાર્ય છે ગૌણ કાર્ય કેટલા બે તો કે બે ગૌણ કાર્ય છે પેલું છે ગ્રાહકોના એજન્ટ તરીકે અને ઉપયોગી સેવા પૂરી પાડવાનું કાર્ય જ્યારે બીજું કાર્ય છે બદલાતા સમય સાથે આધુનિક સેવા પૂરી પાડવાનું કાર્ય કેટલા કાર્ય છે બે કાર્ય છે પહેલું કયો કીધું ગ્રાહકોના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવા પૂરી પાડવાનું કાર્ય અને બીજું કાર્ય છે બદલાતા સમય સાથે આધુનિક સેવા પૂરી પાડવાનું કાર્ય તો શરૂઆત કરીએ પહેલું કાર્ય ગ્રાહકોના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવા પૂરી પાડવાનું કાર્ય જો કે બેંક તેના ગ્રાહકોને બેંક તેના ગ્રાહકોને વિવિધ પ્રકારની સુવિધા પૂરી પાડે છે બેંક તેના ગ્રાહકોને વિવિધ પ્રકારની સુવિધા પાડે છે કેવી કેવી સુવિધા પૂરી પાડે છે જો એમાં સૌથી પેલા એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ તરીકે આપણને આપેલું છે એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ તરીકે આપણને આપેલું છે જો કે ભાઈ અજાણ્યા આયાતકારો અને નિકાસકારો એકબીજાથી જે અજાણ્યા હોય આયાતકારો અને બીજો કોણ નિકાસકારો એને શાખનું પ્રમાણપત્ર શાખ એટલે કે ઉધાર તમારે એકાઉન્ટ વિશેમાં આવતો હશે શાખ એટલે કે ઉધાર હવે આપણે અહીંથી વિદેશમાં કોઈ પણ વસ્તુ મોકલીએ છીએ વિદેશમાંથી ભારત દેશમાં વસ્તુ લાવીએ છે આપણે એકબીજાને ઓળખતા નથી પણ શાખનું પ્રમાણપત્ર આપે છે શાખનું પ્રમાણપત્ર આપે એટલે આયાત અને નિકાસ થશે અને ઘણી બધી એમ કહેવાય કે અન્ય આર્થિક પ્રવૃત્તિઓની પણ શું આપે છે બેંક પોતાના ગ્રાહકોને બાહેન્દ્રી આપે છે આર્થિક પ્રવૃત્તિઓ કરવાની પહેલું શું કીધું કે એકબીજાથી અજાણ્યા જે આયાતકારો છે નિકાસકારો છે ને શાખનું પ્રમાણપત્ર આપે છે અને અન્ય આર્થિક પ્રવૃત્તિની બાહેન્દ્રી આપે છે ત્યાર પછી સાથે સાથે બેંક તેના ગ્રાહકોને કરવેરાના ચલણો ભરવાની પણ શું આપે છે છૂટ આપે છે બરોબર યાદ રાખજો ભાઈ અજાણ્યા આયાતકારો નિકાસકારો તેને શાખનું પ્રમાણપત્ર આપે છે ઘણી બધી આર્થિક પ્રવૃત્તિ કરવાની છૂટછાટ આપે છે અને બેંક તેના ગ્રાહકોને કરવેરાના ચલણો ભરવાની શું આપે છે છૂટ આપે છે ત્યાર પછી બીજું શું કહે છે જો કે બેંક તેના જે ગ્રાહકો છે એ ગ્રાહકોને પોતાના અગત્યના ડોક્યુમેન્ટ્સ પછી દાગીનાઓ અને સાચવવા માટે ભાડું વસૂલ કરીને લોકરની સુવિધા આપે છે લોકર એટલે કે સેફ સેફ ડિપોઝિટ ડિપોઝિટ વોલ્ટ વોલ્ટની સુવિધા આપે છે કારણ કે આપણા અગત્યના ડોક્યુમેન્ટ હોય કોઈ સોના ચાંદીના ઘરે અગત્યના ડોક્યુમેન્ટ મળે ઘરનો દસ્તાવેજ લઈ લઈએ પછી સોના ચાંદીના આપણા કિંમતી ઘરેના ઘરે આપણને ચોરી થવાનો ભય રહે ડર રહે ચોરી ન થાય એ માટે આપણે બેંકની અંદર લોકરમાં બધી વસ્તુ મૂકીએ છીએ પરંતુ એ ભાડું ભરવું પડે આ ભાડું છે ને બહુ નોમિનલ હોય બહુ એટલું બધું પણ કાંઈ વધારે હોતું નથી બહુ ઓછું ભાડું હોય છે એટલું બધું કાંઈ વધારે ભાડું હોતું નથી ત્યાર પછી શું કહે છે જો કે ખૂબ નાના કદની આર્થિક પ્રવૃત્તિ માટે બેંક નાના કદનું શું આપે છે ધિરાણ આપે છે જેને આપણે છે ને બાળકો સૂક્ષ્મ ધિરાણ કહીએ છીએ કેવું ધિરાણ કહીએ છીએ

હવે આપણે બીજું કાર્ય લઈએ બદલાતા સમય સાથે આધુનિક સેવા પૂરી પાડવાનું કાર્ય બીજું કયું કાર્ય છે બદલાતા સમય સાથે આધુનિક સેવા પૂરી પાડવાનું કાર્ય બાળકો આપણને ખ્યાલ છે પરિવર્તન સંસારનો નિયમ છે બદલવું જ પડશે બદલવું જ પડશે આપણે ઓલા ઘણી વાર આપણા દોસ્તારનો ફોન આવે આપણા સગા સંબંધીને ફોન આવે એટલે ભાઈ તમે તો બહુ બદલાઈ ગયા ફોન બોન કરતા નથી અમને તો સગા સંબંધીને કહેવાનું કહેવાનું મિત્રને ભાઈ અમે બદલાઈ ગયા છે શું કામ અમે નથી બદલાડા પણ અમે અમારું જે જીવન છે ને આ જીવનને અમે અપડેટ કર્યું છે અપડેટ એટલે અમે તમને એવું લાગે છે કે અમે બદલાઈ ગયા છીએ બાકી તો અમે છે એ જ છીએ તમે પણ તમારા જીવનને બાળકો અપડેટ કરતા રહેજો જો તમે એ અપડેટ ક્યારે કરી શકશો ખબર તમે જ્યારે તમે તમારા જીવનને અપ ટુ ડેટ રાખશો ને ત્યારે બાળકો તમે તમારા જીવનને અપડેટ કરી શકશો યાદ રાખજો ત્યારે તમે તમારા જીવનમાં પરિવર્તન લાવી શકશો તો બેંકે પણ એવું કામ કર્યું જો કે બદલાતા સમય સાથે આધુનિક સેવા પૂરી પડો તો પેલા બેંકની સ્થાપના થઈને ત્યારે લાંબા સમય સુધી લાઈનમાં રહેવું પડતું પણ જો કે બેંકોનો ખ્યાલ એની કાર્ય કરવાની પદ્ધતિ સમયની સાથે સતત શું થઈ છે બદલાણી બદલાણી છે છે સમયની સાથે સતત એટલે જો કીધું છે કે બેંકોના કાર્યોમાં સતત શું થયું છે નવીનીકરણ થતું રહ્યું છે કઈ રીતે જો કઈ રીતે પરિવર્તન લેવા જોંક વાળા કે આજના સમયમાં આજનો જે આ આધુનિક સમય છે આધુનિક સમયમાં ચલણ કે ચેક વાપર્યા વગર તમારે નથી ચલણ વાપરવાનું નથી ચેક વાપરવાનું ચલણ કે ચેક વાપર્યા વગર એક બેંકના ખાતામાંથી બીજી બેંકના ગ્રાહકના ખાતામાં ગણતરીની મિનિટોમાં જો એક બેંકના ખાતામાંથી બીજી બેંકના ગ્રાહકના ખાતામાં ગણતરીની મિનિટોની અંદર આપણે જે નાણાં છે આ નાણાંને ટ્રાન્સફર કરી શકીએ છીએ અને ટ્રાન્સફર કરવા માટે આપણને ઇલેક્ટ્રોનિક સુવિધા પ્રાપ્ત થઈ છે અને એ સુવિધા આપણે કઈ સુવિધા એ સુવિધા એટલે એન જેને આપણે કહીએ છીએ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર બીજી કીધી છે આ સુવિધા ઉપલબ્ધ કરી છે યાદ રાખજો આજના સમયમાં ચલણ કે ચેક વાપર્યા વગર એક બેંકના ખાતામાંથી બીજી બેંકના ખાતામાં મિનિટોમાં નાણાંની આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ પણ કેવી ટ્રાન્સફર ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર જેને આપણે એનઈએફટી કે આરટીજીએસ એનઈએફટીનું પૂરું નામ મેં કીધું નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોથ સેટલમેન્ટ પણ લેકિન કિંતુ પરંતુ બાળકો આ બંને સુવિધાઓ છે ને એનઈએફટી ને આરટીજીએસ યાદ રાખજો

આપણા પપ્પાના ફોનમાં આપણા પપ્પાનું જે બેંકમાં એકાઉન્ટ હોય ને જો નેટ બેન્કિંગ ચાલુ હોય ને તો એ બેંકની એપ્લિકેશન આપણા પપ્પાના ફોનમાં હશે અને આપણે આપણા ખાતાની તમામ વિગતો બાળકો કેટલું બેલેન્સ છે ત્યારબાદ કોઈને એમ કહેવાય સ્ટેટમેન્ટ કાઢવું હોય તો એ આપણે કોને પૈસા ક્યારે મોકલેલા છે ક્યારે આવેલા છે બધી જ વસ્તુ છે ને આપણા ખાતામાં મળશે આપણે અને ઇન્ટરનેટ બેન્કિંગ ને મોબાઈલ ફોનની એપ્લિકેશન દ્વારા ગ્રાહકો પોતાના ખાતાની બધી જ વિગતો ગ્રાહકો પોતાના ખાતાની બધી જ વિગતો શેના ઉપર ઇન્ટરનેટ બેન્કિંગ હોય તો કોમ્પ્યુટર ઉપર મોબાઈલ ફોન હોય તો મોબાઈલ ફોન પર આપણે મેળવી શકીએ છીએ જો કેવી સરસ મજાની સુવિધા આપી બેંકમાં પણ બાળકો જવું ન પડે આવી સરસ સુવિધા બેંકે પોતાના કાર્યમાં સતત પરિવર્તન લેવું છે તો આપણે પણ આપણામાં પરિવર્તન લાવવાનું છે ત્યાર પછી શું કહે છે જો કે વસ્તુઓની ખરીદી કરવી હોય શું કરવી છે વસ્તુઓની ખરીદી કરવી હોય તેમજ ટિકિટ બુક કરવી હોય તો પણ આપણે કરાવી શકીએ છીએ વસ્તુઓની ખરીદી થઈ શકે ટિકિટ પણ બુક થઈ શકે છે અને બેંકો તેના ગ્રાહકોને ડીમેટ ખાતાની પણ સુવિધા પૂરી પાડી છે ડીમેટ ખાતું જેને કહેવાય શેર બજારનું ખાતું આપણે કહીએ છીએ અને એનું પૂરું નામ છે ડી મટીઝડ એકાઉન્ટ શું નામ છે એનું ડીમટીરાઈઝડ એકાઉન્ટ યાદ રાખજો ડીમેટ ખાતાનું પૂરું નામ ડી મટીરાઈઝડ એકાઉન્ટ ત્યાર પછી જો આગળ આપણે જોઈએ કે આ ડિમેટ ખાતું એટલે શું તો કે ડિમેટ ખાતું બાળકો કે આપણા જે શેર છે બોન્ડ છે ડિવેન્ચર છે અને જામીનગીરીઓ છે આ બધાને તમારે મારે કોઈને ભૌતિક સ્વરૂપે સાચવવા ન પડે તે માટેનું ઇલેક્ટ્રોનિક ખાતું શેર બોન્ડ ડિબેન્ચર ડિબેન્ચરના ચાર પ્રકાર છે તમારે એકાઉન્ટમાં આવતા હશે જામીનગીરી આ બધી વસ્તુને આપણે કયા સ્વરૂપે ભૌતિક સ્વરૂપે સાચવવી ન પડે તે માટેનું ઇલેક્ટ્રોનિક ખાતું એટલે ડિમેટ એકાઉન્ટ ડિમટીરાઇઝ્ડ એકાઉન્ટ યાદ રાખજો શેર બોન્ડ ડિબેન્ચર અને જામીનગીરીઓને ભૌતિક સ્વરૂપે ભૌતિક વસ્તુ એટલે કેવી વસ્તુ જેને જોઈ શકે સ્પર્શ કરી શકે અનુભવ થાય ને ભૌતિક કહેવાય ને અભૌતિક એટલે જોઈ ન શકાય સ્પર્શ ન કરી શકાય માત્ર અનુભવ થાય ઉદાહરણ તરીકે વાતાવરણમાં વાતાવરણમાં રહેલો ઓક્સિજન વાયુ રહેલી હવા પવન જોઈ શકો નહીં સ્પર્શ કરી શકો નહીં માત્ર અનુભવ થાય પવન આવે છે ઓક્સિજન શ્વાસમાં લઈએ છીએ છોડીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ સમજો તો એમ આ શેર આ બોન્ડ આ ડિવેન્ચર અને જામીનગીરીને ભૌતિક સ્વરૂપે સાચવવા ન પડે ને તે માટેનું ઇલેક્ટ્રોનિક ખાતું એટલે અને આગળ વાત કરીએ એમ કે ખરીદી કરી શકાય છે ટિકિટ પણ બુક કરી શકાય છે આપણું બીજું કાર્ય હતું કયું કાર્ય તો કે બદલાતા સમય સાથે આધુનિક સેવા પૂરી પાડવાનું કાર્ય ત્યાર પછી આપણે હવે આગળ શું કહે છે જો કે બાળકો આપણું ઓશિયન કોચિંગ ક્લાસીસ એક સરસ મજાની એપ્લિકેશન લઈને આવેલું છે છે એ નામ તો કે ક્લાસીસ જ બાળકો તમે ડાઉનલોડ કરો હું એટલા માટે તમને ડાઉનલોડ કરવાનું કહું છું કારણ કે ધોરણ ત્રણથી લઈને ધોરણ બાર સુધીના તમામ બાળકો ત્રીજું ધોરણ હોય પાંચમું ધોરણ હોય સાતમું હોય નવમું હોય અગિયારમું હોય કોઈ પણ ધોરણ હોય ધોરણ ત્રણથી લઈને ધોરણ બાર સુધીના બધા જ વિષયની તમને અહીંયા સમજૂતી પ્રાપ્ત થાય છે સાથે સાથે સ્વાધ્યાય પણ પ્રાપ્ત થાય છે સ્વ અધ્યયન પોથી હોય શાળામાંથી આપેલી એ પણ આપણે સોલ્યુશન અહીંયા પ્રાપ્ત થશે ગાલાની સ્વાધ્યાય પોથી પ્રાપ્ત થાય પ્રશ્ન બેંક પ્રાપ્ત થાય અસાઈમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું છે ને આપણને આ એક જ જગ્યા ઉપરથી મળે છે અને એ જગ્યાનું નામ એટલે આપણું ઓશિયન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોરની અંદર એમ કહેવાય આપેલું હશે આપણે ઓશિયન કોચિંગ ક્લાસીસમાં પ્લે સ્ટોરની લિંક આપેલી હશે ક્લિક કરજો ડાઉનલોડ કરજો અને તમને આમાંથી જે વસ્તુ જોઈતી હોય ને એ વસ્તુ મેળવજો સેજય સંકોચ વગર ઓકે ત્યાર પછી ત્યાર પછી આપણે જોઈએ ભારતમાં વેપારી બેંકો નું અસ્તિત્વ વેપારી બેંક નો છેલ્લો ટોપિક છે પછી આપણે આવી મધ્યસ્થ બેંક તો ભારતમાં વેપારી બેંકો ભારતમાં વેપારી બેંકો જાહેર તેમજ ખાનગી ક્ષેત્રની હોય છે માલિકીની હોય છે જાહેર એટલે સરકારી હોય જાહેર એટલે કઈ થાય સરકારી આનું ઉદાહરણ તમને આપું બેંક ઓફ બરોડા એટલે કે બીઓ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ ખાનગીનું ઉદાહરણ આપું તમને આઈ સી આઈ સી આઈ ત્યાર પછી એચ બે બે ઉદાહરણ લઈ લીધા આપણે જો કે ભારતમાં વેપારી બેંકો જાહેર એટલે કે સરકારની તેમજ ખાનગી માલિકીની હોય છે પરંતુ ઓગણીસો એકાણુંના આર્થિક પરિવર્તનો ઓગણીસો એકાણુંમાં ત્રણ આર્થિક પરિવર્તનો થયા બાળકો કેટલા થયા ત્રણ પહેલું હતું ઉદારીકરણ ત્યાર પછી બીજું હતું ખાનગીકરણ ત્રીજું હતું વૈશ્વિકીકરણ આ ત્રણ સુધારા પછી આપણા દેશની અંદર ખાનગી ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય બેંકોએ પ્રવેશ કર્યો કેવી બેંકોએ સરકારની હતી નહીં યાદ રાખજો નહી શું કીધું કે ભારતમાં વેપારી બેંક જાહેરની છે ખાનગી માલિકીની છે અને ઓગણીસો એકાણું ના ઉદારીકરણ ખાનગીકરણ વૈશ્વિકીકરણ આ ત્રણેય પરિવર્તન પછી ભારતની અંદર ખાનગી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેંકોએ પણ પ્રવેશ કર્યો વેપારી બેંક ની વ્યાખ્યા આપે છે કે બેન્કિંગ ના કાર્યો કરતી જે સંસ્થાઓ બેંકિંગ ના કાર્યો કરતી જે સંસ્થાઓ તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના બેંકિંગ ના કાર્યો કરતી જે સંસ્થાઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ઓગણીસો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ઓગણીસો ચોત્રીસ ની ધારાની બીજી અનુસૂચિમાં પ્રવેશ પામી હોય તેને શેડ્યુલ બેંક કહે છે કેવી બેંક કહે છે શેડ્યુલ બેંક અને આ જે શિડ્યુલ બેંક છે બાળકો ઈ શિડ્યુલ બેંક ને આરબીઆઈ ના બધા જ ધારા ધોરણો અને નિયમો લાગુ પડે છે બધા જ ધારા નિયમ લાગુ પડે આરબીઆઈ જેમ કે એમાં શિડ્યુલ બેંકે કરવાનું પણ સાહેબ શિડ્યુલ બેંકમાં કોનો કોનો સમાવેશ થાય તો કયો પેલા તો બાળકો શિડ્યુલ બેંકમાં કોનો કોનો સમાવેશ થાય ને એનો જો ચાર્ટ મેં આપેલો છે તો

કયો કયો છે તો કે પહેલું છે જાહેર ક્ષેત્રની બેંકો હમણાં આપણે ઉદાહરણ લીધા હતા કયા કયા બેંક ઓફ બરોડાનું એસબીઆઈનું ત્યાર પછી ખાનગી ક્ષેત્રની બેંકો જેના આપણે ઉદાહરણ લીધા હતા એચડીએફસીઆઈસીઆઈસીઆઈ ત્યાર પછી ભારતમાં કામ કરતી વિદેશી બેંકો અને ચોથું છે પ્રાદેશિક ગ્રામીણ બેંકો આર

તેનું વર્ગીકરણ સમજાવો તેનું વર્ગીકરણ સમજાવો આવો બે પૂછાય શેડ્યુલ બેંક ને આપણે જોઈએ કે ભાઈ વેપારી બેંક ની કાયદેસરની વ્યાખ્યા મુજબ બેન્કિંગના કાર્ય કરતી જે સંસ્થાઓ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ઓગણીસો ચોત્રીસ ના ધારાની બીજી અનુસૂચિમાં પ્રવેશ પામી હોય તેને શેડ્યુલ બેંક કહેવાય અને આ શેડ્યુલ બેંકના બે પ્રકાર છે વેપારી બેંક સહકારી બેંક વેપારી બેંકના ચાર પ્રકાર છે જાહેર ક્ષેત્રની બેંકો ખાનગી ક્ષેત્રની બેંકો ભારતમાં કામ કરતી વિદેશી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો જેને કહેતા હતા આપણે રેજિનલ રૂરલ બેંક તો આપણે જે વાત કરી એ શેની વાત થઈ તો કે ભારતમાં કામ કરતી સોરી ભારતમાં વેપારી બેંકનું અસ્તિત્વ એની આપણે તો કે વાત કરી ત્યાર પછી હવે બાળકો ટોટલ આપણે વાત કેટલી કરી ખબર તમને અત્યાર સુધીમાં કે ભાઈ એક તો વેપારી બેંકના કાર્યો કાર્યમાં પાછા બે કાર્ય જોતા હતા મુખ્ય કાર્ય અને ગૌણ કાર્ય તો આજના ભાગની અંદર આપણે વેપારી બેંકના ગૌણ કાર્ય વિશે વાત કરી માત્ર બે જ ગૌણ કાર્ય પહેલું કયું તો ગ્રાહકના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવા પૂરી પાડવાનું કાર્ય અને બીજું હતું તો કે બદલાતા સમય સાથે આધુનિક સેવા પૂરી પાડવાનું કાર્ય અને છેલ્લે વાત કરીએ વેપારી બેંકોનું અસ્તિત્વ ઓકે જો કોઈ પણ વિદ્યાર્થીને હજી પણ ભાગ નંબર એક ને બે નિહાળવાના બાકી હોય તો આપણે ઓશિયન કોચિંગ ક્લાસીસની ડિસ્ક્રિપ્શનમાં આપેલા હશે એ નિહાળી લેજો ઓકે ત્યારબાદ આપણે આગળના ભાગમાં મળશું ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત